પણ મળે અધિકાર તો છકી જાય માનવી તાગવા મંડી જાય આપ હામો આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો અરે લાખ લીંબોળીએ ક્યારે બોલો લીમડો નમે નહીં એ તો આપમાં હંમેશ થાય ઊંચો પણ આમ ફળ આવતા અધિક સુહાવતા ગળા પર ઝકુંબે ધરત આંબો સાહેબ દુનિયાની માલી પાસે જેની પાસે રૂપિયા આવી જાય સંપત્તિ આવી જાય શરીર આવી જાય સત્તા આવી જાય પણ સદાય નાના માણસને ન ભૂલે એને દુનિયા યાદ કરે છે અને દુનિયામાં ગમે તેટલો માણસ મોટો થાય પણ તે નાનો થઈને રહે ને સાહેબ ત્યારે જ એને લોકો યાદ કરતા હોય છે તમે જુઓ ભગવાન બુદ્ધ છે એ ગામડાની માલિપા ધીરા ધીરા વિચરણ કરતા હતા અને પોતે એમ કે પોતાના વિચારો અને આધ્યાત્મ ફેલાવતા હતા ત્યારે એ ગામની માલિપા એક માણસે અમને પ્રશ્ન કર્યો બુદ્ધને ભગવાન બુદ્ધને એ પ્રશ્ન કર્યો કે મહાપુરુષ સાંભળો કે શું તમે હંમેશા નીચે કેમ બેસો છો તમે હંમેશા નીચે કેમ બેસો છો ત્યારે ભગવાન બુદ્ધે બહુ સારો જવાબ આપ્યો કે ભાઈ કે હા દુનિયાની માલિપા જે નીચે બેસે છે ને એને ક્યારે પડવાનો ભય નથી હોતો મતલબ કે જે ઘણું બધું મળે છતાંય જે માણસ નાના માણસોને ન ભૂલે અને હંમેશા નાનો થઈને રહે ને એને દુનિયા ક્યારે ભૂલતી નથી અને માટે જ કહેવાય કે મળે અધિકાર તો છકી જાય માનવી તાગવા મંડી જાય આપ હામો આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો અરે લાખ લીંબોળીએ ક્યારે લીમડો નમે નહીં એ તો આપમાં હંમેશ થાય ઊંચો પણ આમ ફળ આવતા અધિક સુહાવતા અને ગળા પર ઝકુંબે તરત આંબો.